બ્રહ્મદબનું સ્વાગત છે મહત્વના અને મોટા સમાચાર પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે કરી શકે છે કામ ગુજરાતમાં કોંગ્રેસ માટે કામ કરી શકે છે પ્રશાંત કિશોર હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કોંગ્રેસને જીતાડવાની જવાબદારી પ્રશાંત કિશોરના માથે આપવામાં આવી શકે છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર પ્રશાંત કિશોર જાણીતા રણનીતિકાર છે અને તેઓ અનેક રાજ્યોની અંદર સરકાર બનાવવા માટે મદદરૂપ રાજકીય પાર્ટીઓને થઈ ચૂક્યા છે ત્યારે કોંગ્રેસ ફરી એક વખત ગુજરાતમાં જીતમાં 27 વર્ષની જે જીતથી દૂર રહી છે અને જીત મેળવવાનો પ્રયાસ કરવા માટે પ્રશાંત કિશોરની મદદ લઈ શકે છે આ તરફ પ્રશાંત કિશોરની ગુજરાત કોંગ્રેસ માટે કામ કરવાની અટકળ ઉપર ભરતસિંહની સ્પષ્ટતા પક્ષ માટે કોણ કામ કરશે તેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે પ્રશાંત કિશોરથી નારાજ હોવાની વાતને ભરતસિંહે નકારી હું ઈચ્છતો હતો કે પ્રશાંત કિશોર 2017માં પણ કામ કરે અને કોંગ્રેસને મદદરૂપ થઈ સરકાર બનાવે પ્રશાંત કિશોરજી અથવા બીજા કોઈ પણ સુનિલજીની વાત હોય બીજી એજન્સીઝ હોય આખરે તો ગુજરાતની પ્રજાને ડેમોક્રેટિક લોકભોગ્ય પ્રજાનું સારું કામ કરે એવી પાર્ટી ચૂંટીને આવે અને સરકાર રચાય એ કામ અમારા સૌનું છે અને એ અંગેનો નિર્ણય હાઈકમાન્ડ લે પ્રશાંત કિશોરજીથી હું નારાજ કે બીજાથી હું તો 2017માં પણ ઈચ્છતો હતો કે એ કામ કરે બીજા લોકો કામ કરે વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા દિલ્હીથી રચના ઉપાધ્યાય અમારી સાથે જોડાઈ ગયા છે રચના આપસી એ જાણના ચાહેંગે કે જો બડી ખબર આ રહી હૈ 2022 ચુનાવ મેં જીત કે લીએ પ્રશાંત કિશોર કિસ તરહ સે મદદરૂપ હો સકતે કોંગ્રેસ કો देखिए जिस तरीके से सूत्रों के हवाले से खबर आ रही है कि पीके यानी कि प्रशांत किशोर कांग्रेस में शामिल हो सकते हैं और आने वाले समय में गुजरात विधानसभा के चुनाव होने हैं हिमाचल विधानसभा के चुनाव होने हैं तो ऐसे में ये कयास लगाया जा रहा है कि प्रशांत किशोर अगर कांग्रेस में शामिल होते हैं तो विधानसभा चुनावों के लिए वो काम करेंगे लेकिन ये आला कमान को तय करना है हाईकमान को तय करना है कि आगे की क्या रणनीति होगी और प्रशांत किशोर किन शर्तों के साथ कांग्रेस में शामिल होंगे क्या वो सिर्फ एक स्टेट के लिए काम करेंगे या पूरी कांग्रेस के लिए काम करेंगे ये अभी कहना थोड़ी सी जल्दबाजी होगी क्योंकि सारी चीजों पर अभी बातें होना बाकी हैं लेकिन सोर्सेज के हवाले से एक खबर आ रही है कि पीके जो है वो कांग्रेस में शामिल हो सकते हैं और अगर वो कांग्रेस में शामिल होते हैं तो आने वाले जो विधानसभा के चुनाव हैं 2022 के चाहे वो हम गुजरात की बात करें या फिर हिमाचल की बात करें तो उसमें एक नई भूमिका के तौर पर पीके अपना रोल निभा सकते हैं ठीक है शुक्रिया रचना जी सारी जानकारी के लिए तो जी रीते रचना उपाध्याय जनावी रहते एक मोटा रोल में जुवा मिली सके जो कांग्रेस में पीके जोड़ाए थे लेकिन प्रशांत किशोर जोड़ाए थे गुजरात में महत्वपूर्ण जवाबदारी आप सके जो हाईकमांड निर्णय लें